સૌને નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલ ઈટ એન્ડ શોમાં આપ સૌનું સ્વાગત છે. આ યુટ્યુબનો મારો પહેલો વિડીયો છે મિત્રો, જે આપની સાથે હું શેર કરવા માગું છું. યુટ્યુબ ઉપર મેં ઘણા બધા વિડીયો જોયા, ફૂડ બ્લોગરના, ટેકનોલોજીના, જાત જાતના વિડીયો જોયા. યુટ્યુબ શીખવાડે કેવી રીતે છે એ પણ મેં જોયું. એ બધું જોઈને હું શીખ્યો. મને એવું થયું કે આપણે પણ આપણા ખાલી સમયની અંદર કંઈક ને કંઈક કાર્ય કરતા રહેવું જોઈએ, શીખતા રહેવું જોઈએ. તો મિત્રો, મને પણ એવો વિચાર આવ્યો કે મારે પણ પોતાની યુટ્યુબ ચેનલ બનાવવી જોઈએ. અને મિત્રો, મને ખાવાનો ખૂબ શોખ છે, તેથી મેં પણ નક્કી કર્યું છે કે હું પણ યુટ્યુબ ચેનલ ઉપર કંઈક મારી ચેનલ બનાવીને મૂકું અને આપ સૌ સામે પ્રત્યક્ષ પ્રદર્શનમાં મૂકું. આપને મારી જે વસ્તુ છે એ મૂકું અને આપને ગમે તો એને આપ સબસ્ક્રાઇબ કરજો, મારી ચેનલને લાઇક કરજો. જો આપને ના ગમે તો કોમેન્ટમાં નીચે મને જણાવજો, અનલાઇક કરજો તમને ના ગમે તો, તેથી હું મારા વિડીયોને સુધારી શકું. હવે મારો પહેલો વિડીયો બનાવવા માટે હું કઈ જગ્યાએ બનાવું, કે પહેલો વિડીયો મારો કઈ જગ્યાએ બનાવું, એના માટે હું કન્ફ્યુઝ હતો. તેથી મેં 2-3 દિવસ વિચાર્યું. અત્યારે હા, આજે 9 તારીખે, 9 ફેબ્રુઆરી છે આજે, તો મારો આજે જન્મદિવસ છે. મિત્રો, જન્મદિવસે મંદિરે પણ દર્શન કરવા જવું જોઈએ, પણ મારું એક જ મંદિર છે જેને હું મંદિર તરીકે ગણું છું, જે છે મારી શાળા. તો મિત્રો, મેં એવું વિચાર્યું કે જન્મદિવસ છે, બાળકોની સાથે મને મારા સ્કૂલના બાળકો સાથે એન્જોય કરવામાં સૌથી વધુ મજા આવે છે. મને એમની સાથે રમવું, નાના છોકરા જેવું બની જવું ખૂબ જ મજા આવે છે. એમને એ બૂમો પાડતા હોય તો એમની સાથે બૂમો પણ પાડવી મને ગમે છે. હું એટલો બાળકો સાથે એટેચ છું. તો આજે કોઈ મોટું મેનુ નથી, પણ આજે બાળકો સાથે મેં રમકડા, સલાડ, ખમણ, દાળ, ભાત ને શાક, આટલી વસ્તુની પ્રિપેરેશન કરી છે. અને મારા બાળકોને મારા સ્ટાફ મિત્રો દ્વારા જે ભોજન તૈયાર કરવામાં આવેલું છે તે અમે આજે પીરસવાના છીએ અને એમની સાથે એન્જોય કરવાના છીએ. તો આખો આ વિડીયો હું તમને મારા બાળકો અને મારી સ્કૂલનો બતાવવાનો છું. તો આપ સૌને જે જો ગમે તો તેને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને. તો મિત્રો, હવે આપણે આપણી મારા મંદિર, મારી સ્કૂલ જે શાળા છે જેને હું મંદિર માનું છું, એ હું આપને બતાવવા માટે જઈ રહ્યો છું. અને અમે શું શું પ્રિપેર કરેલું છે, શું શું બનાવ્યું છે, એ આપને બધું બતાવવા માટે જઈ રહ્યો છું. મારા શાળાના બાળકો જમતી વખતે જે પ્રાર્થનાને બધું કરે છે, બધું હું તમને બતાવવા માટે જઈ રહ્યો છું. તો આપણે મિત્રો જોઈએ, સામે એક નદી છે, અહીં પહાડ છે, મારી શાળાની આજુબાજુ પહાડ જ પહાડ છે અને નીચે નદી છે. આ એક પહાડ જ છે મોટો, અને આ પહાડ ઉપર મારી શાળા આવેલી છે. આખો પહાડ છે અને આપ જોઈ શકો છો. તો આ બીજો પહાડ છે, અહીં પણ નીચેની સાઈડ નદી આવેલી છે. આગળ આપ જોઈ શકો છો તો આખો પહાડ જ છે આખો, અને નીચેની સાઈડ નદી આવેલી છે. તો આ મારા સ્કૂલનું લોકેશન છે, કપરાડા કહેવાય છે આને, વલસાડ જિલ્લાની અંદર આવેલું છે. તો આપ મારી શાળાનું બાહ્ય નેચર જોઈ શકો છો અને આ મારી શાળા. મિત્રો, અત્યારે હાલ આપ જે જોઈ શકો છો આ મારી શાળા છે. આ મારી શાળાનો અત્યારનો આ બહારનો લુક છે. અત્યારે હાલ અમારી શાળામાં એક રૂમ બને છે, 3 રૂમ છે અને ચોથો રૂમ બને છે. અત્યારે હાલ મારા શિક્ષક મિત્રો દ્વારા અને મધ્યાહન ભોજન દ્વારા બાળકો માટે ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે. તો અમારી શાળાનો આ લુક આપ જોઈ શકો છો. 2 રૂમ સામે છે અને 1 રૂમ અહીંયા છે, અને આ 1 રૂમ બને છે. તો મિત્રો, હવે આપણે જોઈએ પ્રિપરેશન. મિત્રો, બાળકો માટે સરસ મજાના રમકડા તૈયાર છે. મિત્રો, બાળકો માટે વઘારેલા ખમણ પણ તૈયાર કરી દેવામાં આવેલા છે. હવે આપણે દાળ અને ભાતની પ્રિપરેશન જોઈએ. ભાત તૈયાર છે, દાળની પ્રિપરેશન થાય છે. તો દાળ હવે બને છે, આપણે જોવા જઈશું.